Hello kids, my name is Miss Morsaria Devanshi. I am from Saraswati Group of Education. Today what we are going to do? We are going to continue with our diagrams learning. આપણે લોકો ડાયગ્રામ્સ જે લર્ન કરીએ છીએ એ કન્ટિન્યુ કરવાના છે. Right? So what are diagrams? First of all, diagrams are the combination of two letters sound, right? Okay? So first, if letter P sounds P, letter X sounds H, then P H together will make a sound called F. તો એ રીતે જ્યારે બે લેટર્સ ભેગા થઈને એક સાઉન્ડ લઈ આવતા હોય એને આપણે લોકો શું કહીએ છીએ? ડાયગ્રામ્સ, રાઈટ? તો જ્યારે ઇન્ડિવિડ્યુઅલ લેટર જે છે એ એક સાઉન્ડ કાઢે તો એ નોર્મલ ફોનિક સાઉન્ડ કહેવાય. પણ જ્યારે બે લેટર્સ ભેગા થઈને એક સાઉન્ડ બનાવે છે એને શું કહેશું? ડાયગ્રામ્સ કહેશું. રાઈટ? સો એ આપણે લોકો લર્ન કરીએ છીએ અને એ લર્ન કરવાનું જ કન્ટિન્યુ કરશી. સો લેટ અસ સી વિચ ડાયગ્રામ વી આર ગોઈંગ ટુ લર્ન ટુડે. Let us move on to dot. Okay, so today we are going to learn the sound which two letters make together, that is T and H. T and H bhega thaine kayo sound kare chhe apne loko learn karvana chhe. Letter T sounds, letter T sounds, letter H sounds, letter H sounds. Right? So in that way apne loko learn karyu chhe ke T sounds T કરે છે અને લેટર એચ હ સાઉન્ડ કરે છે. રાઈટ? સો હવે એ બે ભેગા થાય છે ત્યારે ટુ લેટર લાઈક ટુ સાઉન્ડ આવે છે. એક તો થ છે અને બીજો છે છે ધ છે. રાઈટ? સો બે સાઉન્ડ એ બારે પાડે છે. ઓકે, સો કિડ્સ, નાવ વી આર ગોઈંગ ટુ લર્ન ધી સાઉન્ડ્સ વિચ ટુ લેટર્સ ધેટ ઇઝ T and H make together, right? આપણે લોકો ઈ સાઉન્ડ લર્ન કરવાના છે જે T અને H ભેગા થઈને બનાવે છે. લાવ, લેટર T sounds, લેટર T sounds, લેટર H sounds, લેટર H sounds, હ સાઉન્ડ થાય છે. રાઈટ? સો ઈ બે કમ્બાઈન થાય છે ત્યારે બે સાઉન્ડ આપણને મળે છે. રાઈટ? એક તો ધ સાઉન્ડ મળે છે અને એક તો થ સાઉન્ડ મળે છે. રાઈટ? સો ઈ દીદીએ ગુજરાતી હવે આપણને લોકોએ જ્યારે લાસ્ટ ડિસ્કસ કરતા હતા ત્યારે બી તમને દીદીએ સમજાવ્યું હતું કે આપણે લોકોને બેનિફિટ વધારે મળે છે બીકોઝ વી આર લર્નિંગ ગુજરાતી લેટર્સ એઝ વેલ. આપણે લોકો ગુજરાતી લેટર્સ લર્ન કરીએ છીએ જેનાથી તમને લોકોને આ સાઉન્ડ્સ છે યાદ રાખવા ઈઝી પડશે. તો TH લેટર્સ જ્યારે ભેગા થાય છે ત્યારે બે સાઉન્ડ્સ બનાવે છે. એ કેવી રીતે છે એ આપણે સ્લોલી સ્લોલી વર્ડ એક્ઝામ્પલ જોશું જેનાથી તમને લોકોને આઈડિયા આવશે. ફર્સ્ટ ઓફ ઓલ વોટ ડુ વી ડુ? વી લર્ન અ સ્ટોરી. આપણે લોકો સ્ટોરી જોઈએ છીએ. રાઈટ? સો ધ ક્લાઉન્સ એટ ધ સર્કસ આર વેરી ફની. ક્લાઉન્સ એટલે કોણ? જોકર જે છે સર્કસમાં, જે જોકર હોય એ બધા કેવા છે? બહુ ફની છે, બહુ ફની હોય છે. રાઈટ? દે રન અરાઉન્ડ એન્ડ ટિકલ ઈચ અધર વિથ ફેધર્સ. એ લોકો દોડા દોડી કરે છે, રમત કરે છે અને એકબીજાને ગલી ગલી કરે છે વિથ ધ હેલ્પ ઓફ વોટ? ફેધર્સ. ધર્સ ધ આવ્યો, રાઈટ? ઈચ અધર માય ધ આવ્યો, ઓકે? દે માય ધ આવ્યો, ઓકે? વન નોટી ક્લાઉન ઇઝ રાધર રૂડ. એક નોટી ક્લાઉન છે, એક રૂડ છે. રૂડ મીન્સ નોટ ગુડ બિહેવિંગ, બેડ બિહેવિંગ, ઓકે? સો હી સ્ટિક્સ હિઝ ટંગ આઉટ અ લિટલ સેઇંગ. એ શું કરે છે? પોતાની જીભ બહાર કાઢી છે, એવું કરે છે. રાઈટ? કોઈને ચીડાવવું હોય તો, હેરાન કરવું હોય તો આપણે ટંગ બહાર કાઢીને ચીડાવીએ ને કોઈને. સો ધ સેમ વે ધેટ ક્લાઉન ઇઝ ડુઈંગ. અનધર ક્લાઉન ઇઝ વેરી રૂડ. બીજો ક્લાઉન જે છે એ ઓલા કરતા રૂડ હોય છે, એના કરતા બેડ બિહેવિંગ હોય છે. હી સ્ટિક્સ હિઝ ટંગ રાઈટ આઉટ સેઇંગ ધ. સો ઈ શું કરે છે? ઓલો સામે જીભ કાઢીને એવું કરે છે. રાઈટ? સો એવરીવન ઇઝ લાફિંગ સીઈંગ ધેટ ફાઇટ. બીજા બધી બેયને ફાઇટ કરતા જોઈને બધા શું કરે છે? લાફ કરે છે. તો એવું કર્યું અને એટલે એવું કર્યું તો પહેલા સાઉન્ડ આવ્યો પછી સાઉન્ડ આવ્યો. રાઈટ? ધ થર્ડ આવી ગયો. હવે એ તમને લોકોને ઇઝી રાખશે નહીં કે આપણને વધારે ઇઝી આ યાદ રહેશે થ અને ધ સાઉન્ડ બીકોઝ આપણે લોકો ગુજરાતીના લેટર્સ લર્ન કરીએ છીએ. હવે
ઈથી તમને લખોને સ્ટોરી આસે છે ઈ તમને લખોને આઈડિયા આવી ગયો રાઈટ TH જે છે ઈ થ સાઉન્ડ એ બનાવે છે ને થ સાઉન્ડ એ બનાવે છે તમને પહેલા જ થાશે કેવી રીતે એવું પોસિબલ છે થ ને થ બે સાઉન્ડ બનાવે છે એવું તો બને ને પણ જ્યારે દીદી તમને આયા લેટર એક્ઝામ્પલ્સ બતાવશે તો તમને આઈડિયા આવી જશે તો ધીસ વોઝ ધ સ્ટોરી ઓકે નાઉ લેટ અસ મૂવ ઓન ટુ ધી વર્ડ એક્ઝામ્પલ્સ ઓફ ધ સેમ જેનાથી તમને લોકોને બધાયનો ક્લિયર આઈડિયા આવી જાય Right, let us move on to the word examples. Let's do that. Okay, so as I have said, ke che ne th bhega thaine be sound kare che. Right, the sound ne tha sound. Tamne loko ne confusion thyu story joi to hi samjhavu ne ke okay be sound kevi rite kari shake che. To let us see. Chalo, ahiya th na tha na examples cha, ahiya th na dha na examples cha. દીદી રીડ કરે છે તમને લોકોને આઈડિયા આવશે જ ખબર પડશે જ કે કેવી રીતે કરે છે રાઈટ થિંક 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 માં થ આવે રાઈટ થિંક ધેન ધ ધ ધ આવે છે રાઈટ તો થિંક માય TH છે ધ માય TH છે પણ બે નો સાઉન્ડ શું છે એક થ નો સાઉન્ડ છે અને એક કેનો છે ધ નો સાઉન્ડ છે રાઈટ थ्री थ्रो 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 थो आवे छे थ्रो राइट पण आमा शू छे दिस द दिस राइट सो पाछो तमने लोकोने डिफरेंस खबर पड्यो के छे ने थ्रो बाय TH छे दिस बाय TH छे पण बे नु शू छे अलग अलग एग्जांपल एक भी अलग अलग साउंड आवे छे जेम के थिंक थ साउंड पछी देर ध साउंड राइट then think th sound those th sound right thigh th sound they th sound so હવે તમને લોકોને જ્યારે વર્ડ રીડ કરો છો ત્યારે આઈડિયા આવતો હશે કે લેટર જે છે TH એમાં th sound એ થાય છે અને ધ sound એ થાય છે it is making two sounds right so think throw thin thin thigh tho wala sounds che bate right the this there those they e badai kya sound che the sounds che tho sounds ane the sounds right so aapne logo samji gaya apne logo ne badhara idea aavi gayo right so aa shu hatu word examples hata shu hata word examples hata now let us understand the song song gaye jenathi apane loko ne vadhare yaad rahi jase so let us move on to that let us do that okay so let us remember the song let us sing a song so that we can remember the sound well okay did you ever hear a root cloud make this sound make that sound did you ever hear a root cloud say da 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 okay so that is the song tamare loko action shu karvani che last ma karvani che clown shu kare che tongue bar kaati ne heran kare che na da evi rite kari nam okay so once again let us remember did you ever hear a root cloud make that sound make this sound did you ever hear a root cloud say da 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 In that way, you are supposed to be remembering the sound. તમને TH નો sound યાદ રહી જશે કેમ કે આપણે લોકો ગુજરાતીથી એ કનેક્ટ કરી લીધું છે so it was fun for you I hope right તમને લોકોને હોમવર્ક માં શું કરવાનું હશે તમારે 5 words જે છે એ થ સાથેના બે TH થ જે sounds છે એ બનાવવાના છે અને 5 letters જે છે TH ધ sounds છે એ બનાવવાના રહેશે right so th sound જ છે પણ તમારે લોકોએ વર્ડ્સ ઈ પ્રમાણે બનાવવાના રહેશે so this was the session in which we learned the sound which is made by two letters it is t and h right અને એ બે sound કાઢે છે બે sound બનાવે છે ધ અને થ right હજી એક વસ્તુ દીદી તમને એવરી ટાઈમ કહે છે ઓલવેઝ કહે છે આઈ હોપ યુ સ્ટાર્ટ ડુઇંગ ધેટ ઇફ યુ આર નોટ
then it is fine, but I am wishing that you do that. Right? तमे five word examples लखो छो बताइना, પછી five word examples ના તમે sentences બનાવવાની જો try કરશો rough book માં, then it will be beneficial. તમારે English language strong થશે, તમારી creativity strong થશે અને તમને ઘણો એવો benefit મળશે. So I hope you are trying to make sentences out of the words by using the words, right? So this was your session of today. Until we are meeting next time, what are we going to say? We are going to say bye.